બાળકની હવે વાત કરવામાં આવી રુઝાનજી, 10-18 વર્ષ કદાચ બાળકો જે સર્વે પણ બહાર આવ્યો છે, બાળક આટલું કુમળું બાળક જાય તો જાય ક્યાં, તે કદાચ ઘરમાં સેફ નથી, શાળામાં સેફ નથી, કોલેજમાં સેફ નથી, કદાચ ઘરવાળા પણ કદાચ સગાની વાત કરવામાં આવે તો એમનાથી પણ સેફ નથી, અને ચોક્કસથી બહારવાળા પણ કેટલાક એવી વિકૃતિ ધરાવતા માણસ હોય તેઓનાથી પણ સેફ નથી. આનો હલ શું, નિરાકરણ શું, અને કઈ રીતે આપ તેને વાત કરશો? આમાં આટલે જેટલા ફિગર્સ આવ્યા છે, એટ ધેટ મીન્સ કે અગર આજે રિસર્ચ થઈ છે એટલે એ તો ચોખ્ખી વાત છે કે આ દિવસે ને દિવસે વધી રહ્યું છે. કેમ વધી રહ્યું છે? જે મેં અત્યારે જે રીઝન્સ આપ્યા એ તો રીઝન્સ હોલ્ડ થઈ જ રહ્યા છે. હવે તમે જે બીજે એસ્પેક્ટ, અત્યારે હું પેરેન્ટ્સ સુધીની વાત કરતી, હવે હું લાર્જર ડોમેનમાં જાઉં, લાર્જર ડોમેન એટલે સ્કૂલ કોલેજીસના ડોમેનમાં જાઉં છું કે જ્યાં બાળકો અડધુમાં લોકો 24 કલાક હોય તો 8-1 કલાક તો 6-8 કલાક તો સ્કૂલમાં બી હોય બાળકો. હવે એમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સ્કૂલમાં હવે એ પ્રિન્સિપલ અને અધ્યાપક, જેમ પેલા મેં મહેસાણાનો એક્ઝામ્પલ આપ્યો, પ્રિન્સિપલે પોતાની રિસ્પોન્સિબિલિટી બોલો કે એમની એ બોલો કે એમને તરત ફૂલફિલ કરી, એ રીતે હવે સ્કૂલમાં ઇમ્પોર્ટન્ટ છે કે અગર બાળક, આમાં બી અગેન બે રીતે જોવાય છે કે આજકાલ તો સ્કૂલમાં કાઉન્સેલર્સો બી હોય છે કે તમને કઈ પ્રોબ્લમ હોય તો કાઉન્સેલિંગ થાય, તમારા કાઉન્સેલર્સ હેલ્પ કરે તમને. બીજું ઇમ્પોર્ટન્ટ કે હવે એમાં બી સ્કૂલમાં બી અગર ઘણી વાર પેલો ટીચરવાળો કેસ આવે છે તો એ કેસ બી આના જેવો જ છે કે ટીચરને, પેલા બાળકને લાગે આ તો મારો ટીચર છે એટલે ટીચર કઈ બી કરી શકે. અને મેં ટીચરોના કેસમાં ખાસ જોયું છે, એ લોકોને પેલું ગ્રોપિંગ ને એવું બધું બાળકો જોડે, બેબીઓ જોડે, નોટ બાળકો, બેબીઓ જોડે આ બધા જરા વધારે આદત છે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. પણ બિચારી બેબીને ખબર ના પડે, કારણ કે બેબીને એવું થાય કે ઓકે, આઈ મીન કદાચ એવી રીતે શીખવણ બી આપે કે ઓકે હું ક્લાસ ચલાવું, હું કંઈક લેસન લઉં છું કે આવું, યુ નો એક્ઝામ્પલ, બહાના તો ઘણા કઢાય છે ફિઝિકલ ક્લાસીસના યા બાયોલોજીકલ ક્લાસીસમાં બહાના કાઢવાની કોઈ કોઈ છૂટ એટલે કોઈ જ નથી, કારણ કે 13, 14, 15માં પેલું સો કોલ્ડ થોડું હ્યુમન એનોટોમી આવતી જ હોય એટલે હ્યુમન એનોટોમીમાં જ્યારે તમે ડિસ્કસ કરો અને જ્યારે તમે આવું બધું કંઈક નાટક બી કરી શકો છો, યા યુ નો મેં ઘણા એવું સાંભળ્યું છે કે પેલો પ્રિન્સિપલ સોરી પેલો ટીચર જ પોતાની એનાટોમીથી ચાલુ કરે કે આને આમ કહેવાય, આને આમ કહેવાય, આમ કે એટલે બધું નાટક ચાલુ થયા હોય એટલે બિચારા બાળકને પછી જઈ જઈને બતાવે કે જો તારા આને આમ કહેવાય, આને આમ કહેવાય, યુ નો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. એટલે આ પોઈન્ટ પર બી છોકરીઓને છોકરાઓને સંભાળવાનું, સંભાળવાનું એટલે ખબર પડી ગયું એ લોકોને એવું લાગે કે આ ટીચરે પોતાના